माड़ी चिंता विघन विनाशनी और माड़ी कमलासनी सकात ए माड़ी वीस में अति हंस वाहिनी और अमने माताए देहू सुना दुखहरणी दुखहरणी मातु गुण देवी पण जो नहीं दुखहरणी दुखहरणी मा तू गुण देवी आन माड़ी करणी करने सहाय ए मा तू जावे जुग मा जोगनी आर रे मातु पान गाथ पीठला पण जोड़ी जगत जगत जेदी जाकारा दिए अन तुम्हारा सगाई साथ ना दिए ए तो पसियन कह जो जो नहीं एक बार आया होड़ा भी खोड़ियार ने याद करे नमामि समीशान निर्वाण रूपम विभू व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीदाकाश माकाश वासम भजे आज रोज माँ खोड़ियार ओड़ावाड़ी माँ खोड़ियार तरीके आपणे बधा जे जग्याने ओळखीए छीए ए माँ खोड़ियारना चरणे गोयल साहेब आओ आ बाजू गोयल साहेब आ बाजू आओ भाई ओला बेही जाओ बीजाने એ જગ્યાએ વાત એ છે કારણ કે ધરો કોઈ દી કોરો ન હોય આ એક ધરો છે માનો અને એ ધરે શેષ નારાયણગીરી બાપુ આવીને એ ધરાની પાસે જે ધૂણો દખાયો છે અને એ ગાવડીઓની જે સેવા કરે છે હવે વાહળી હોય કે પછી એની આની હહુડી હોય સુર સુર છે સાહેબ અને આ જેટલા બેઠા છે ને બધામાં કાંઈકનો કાંઈક સુર છે અને જેનામાં સુર ન હોય ને એને જ અસુર કહેવામાં આવે છે જેનામાં સુર ન હોય આ તમે જેટલા બેઠા છો એને સાંભળવાનો સુર ભલે કોઈ ગાય ન યકતું હોય પણ કદાચ કોઈ ગાયકમાં સહેજ ફેર થયો હોય તો કહીએ કે ભાઈ થોડાક ફગી ગયા ગાય ન યકાય પણ દરેકમાં સુર બેઠ્યો છે એ માં ખોડિયારના સાનિધ્યમાં મૂળ વાત કરું કે આપ બધાએ જ્યારે ભેગા થયા છો ભાઈ કનુભાઈ ધાખડા એમણે અને એ આખું ટ્રસ્ટ એ આવી સરસ મજાની વર્ષોથી બાપુ સાથે રહીને સેવા કરે છે થોડાક દી પહેલાં જે વાત થઈ 5 તારીખ મારે ચોટીલાની બાજુમાં પછી પાછા અમે સ્કૂલે ભેગા થયા ત્યારે તારીખમાં થોડુંક ફેરફાર કરી અને મને કે ભાઈ તારીખ તો કાર્યક્રમની તારીખ તો નક્કી થઈ ગઈ છે પણ એટલે એ પણ અહીંયા આવવાનું મને પણ ખરું ઘણીવાર અહીંયા નીકળતા હોય બાપુ પાસે અમસ્તા દર્શને આવતા હોય અને એમાંય પાછું સોનામાં સુગંધ ભળે કે અહીંયા લાપસી કરવી છે તો કોને કહેવું બાપુ કે ખોડિયાર જેને કહે એને કહેવું અને પહેલે જ મોઢે અમરીશભાઈનું નામ બાપુના મોઢે આવ્યું અને
એ લાભ અમરીશભાઈને મળ્યો. મહેશભાઈ એ તો સારું બોલે જ. પોપટભાઈ, મહેશભાઈ જે બેઠા હમણાં, જે આપ બધાને પરિચય જ હોય, એ બોટાદમાં બહુ સારી સ્કૂલ ચલાવે છે અને એમાં આ 13મી પેઢી સતત સાહિત્યમાં 13મી પેઢી હાલી આવતી હોય ચારણ કુળમાં, તો સાહેબ આ મહેશભાઈનો પરિવાર છે, સતત 13મી પેઢી. અને જુઓ ઉદારતા કોને કહેવાય, ભાવ કોને. પૂંજે મોરારી બાપુ એમ કે ને, માણસમાં સત્ય પ્રેમ અને કરુણા હોવી જોઈએ. તો મહેશભાઈ બેઠા, આપનો હું કાંઈ ઓલું નથી કહેતો, પણ કરુણતા કોને કહેવાય. અમરીશભાઈ મહેશભાઈના બાપુજીના બાપુ, એમના દાદા. અને જ્યારે થાતી સરકાર વાવે એની જમીન, અને કાનપરના પટેલને એ જમીન વાવતા, સરકાર આવતા એ લોકો વાવવાનું બંધ કરી અને એમના ઘરે પરત રહેતા એ લોકો. પણ એની આજુબાજુ કોઈ એવા માણસો ચડી ગયા ને કીધું કે આ તમે 200 વીઘા વાવતા હતા, એ 200 વીઘામાં તમે કેસ કરો, જીતી જાઓ. અને મહેશભાઈના દાદા ઉપર એ ખેડૂએ કેસ કર્યો. અને ત્યારે સિહોરમાં કોર્ટ, અને દાદાનું પણ એવડું મોટું નામ હતું સાહેબ, ભગત બાપુની બધાય હજી નામ ત્યારે પણ નામ લેતા, અને સ્ટેટ તો ઓળખતું જ હોય, સવાલ નહીં, કયો અધિકારી એને ન ઓળખતો હોય. કોર્ટે ગયા, ઓલા લોકો કેસ હારી ગયા, કેસ જીતીને દાદા આવતા હતા. અને ઓલા પટેલો એમ કીધું કે વર્ષોથી તમારી જમીન વાવતા હતા અને અમને કોઈ એવું કીધું તો અમે આવું કર્યું, પણ રસ્તામાં ગામ આવે છે તો અહીંયા રોટલા ખાતા જાઓ ને. દાદાએ ના ન પાડી, મહેશભાઈના દાદાએ, અને અહીંયા જમ્યા. અને પીરસતા પીરસતા જે બાયુ હતી ને રાજુભાઈ અમરીશભાઈ, એની આંખમાં જળજળી આવી ગયા. દાદાએ કીધું, કેમ બેટા, અમે કેસ હારી ગયા ને દાદા? કે ના, તમે કેસ જીતી ગયા, સળું પછી કરું. આ જીતેલા પેપર એ પટેલના હાથમાં દી દીધા, કાલે આ 200 વીઘા જમીન ગાંડા. આ તો તું કોર્ટે ગયો, નહીં તો મને આવીને કીધું હોત તો હું બેટા તને ના ન પાડત. સાહેબ આ ચારણમાં આજે ઉધારતા એ પરંપરાનો ચીલો એટલે મહેશભાઈ ગઢવી, અને એ પણ આને હાજરી આપી. પોપટભાઈને અમે તો એના નાના નાના દીકરા જેવા છીએ સાહેબ. અને ફરીદાબેન પણ અહીંયા પધાર્યા, એમનો પણ હું અહીંયા આભાર આ વિસ્તાર વતી માનું છું. અને કનુભાઈ આ એટલા મહેમાનો હમણાં જેના તમે મહેશભાઈ બધાના નામ લીધા, પોતપોતાની રીતે બધા દાન આપે. અને અમારે પ્રતાપભાઈ એ સાવરકુંડલાથી, અમારે સહજ બેને કાલે વાત 3 દી પહેલાં વાત થઈ, અને સ્કૂલે એ પધાર્યા ને ત્યારે કે આ એની જે 25 વીઘા જમીન છે એમાં હું આવતા વર્ષે માયાભાઈ કે હું બધાયમાં જુવાર વાવી દઈ, અને બધી જુવાર અહીંયા માતાજીને જ્યાં અમારે આપવી છે. સાહેબ આ જે અંદરના જે ઉંબળકા આવે ક્યાં કોડીનારથી, અમારો હાવજ આવ્યો છે. શિવાભાઈ સોલંકી નગરપાલિકા પ્રમુખ, એ બધાય વડીલો જામનગરથી ઠેઠ, ભરતભાઈ, અમારા પ્રભાતભાઈ, અમારા પ્રતાપભાઈ મોવ, અમારા ભૂકણ સાહેબ કયકને ટ્રેક્ટર આપ્યા એણે, હા મહિન્દ્રા ઇન મહિન્દ્રા, અમારા મારા મોટાભાઈ સમાન ખાંભા માજી તાલુકા પ્રમુખ ભીખુભાઈ ભમર, આ બધાય જ્યારે અહીં ડાયરો છે અને અમારે સાંભળે ઓછું ને કામ જાજુ કરે, સાંભળે ઓછું એવા વાસુરભાઈ સૈડિયા. મારી ગાડી તો આજ કાલે જ ભટકાણી, પણ વાસુરભાઈની કેટલી વાર ભટકાણી છે એમ નહીં ખબર હોય. મારા એ ભાઈ કે બ્રેક ન લાગી યો એમ કેવા, આપણે કે હું જીવાસ ભાઈ, એ ભાઈ ઊભી ન રહી ભાઈ. પણ જ્યાં રોડે જતા હોય કનુભાઈ વાસુરભાઈ અને ગાયુંનું ટોળું ભાળે એટલે, એ ભાઈ એટલામાં કોઈનું લીલું ઊભું છે ભાઈ, તો એ ખેડૂતની પાસે જાય અને કહે, એ ભાઈ આટલા લીલાને કેટલા લેવા, અજા અજા દાડિયા લીજો ભાઈ, આમ એની ઝડપ આપ, એની એની પીસમાં બોલું, એ ભાઈ આ વઢાવી અને આ ગાયું નખાવજો ભાઈ. નહીં આ આ વાસુરભાઈ ઓસ બુલેટ હોય બુલેટ ભટકાડી દે ગમે, એવું વાહન આરે કાંઈ લેલા દે, એક જ વાત, એ ભાઈ ઊભી ન રહી ભાઈ. પણ હકીકત કહું મિત્રો, કે લાયસન્સ વાળું હથિયાર રાખવા કરતા ભરોસાવાળો ભાઈબંધ રાખવો, એ જિંદગીમાં કોઈ દી એમ કહેવાય એ રાઉન્ડ ફેલ નહીં જાય, ઓલું નિશાન તો ચુકાઈ જાય,
પણ ભરોસા વાળો ભેરું હોય ને એ કોઈ દી ન ચૂકાય. એટલે અહીંયા વિનુભાઈ કેટલા કેટલાના નામ લો, અમારે છેઠ સુરત થી મયુરભાઈ ભાદરકા, આવા બધા, અને તરેક વડીલો, અમારો રફીકભાઈ બહુ જૂનો અમારો ભાઈ બંધ, હા, એને કાંઈ નહોતું, મારે કાંઈ નહોતું, એ બે જે રોડે લેરે ખડીયું કરતા, એટલે કાંઈ નહોતું એટલે માયો એર તેથી કાંઈક કાંઈક હતો. અરે લે, આ તો હવે ગા જેવો થઈ ગયો, તો ન્યાલી તો લક્ઝરી વાળાને આલું હોય તો 100 રૂપિયા મહિને દેવા પડે, પછી ગમે નહીં હોય. રફીકભાઈ મારા બહુ, અને એ રોડે જાવ તો મીના હોટલ, હા, એટલે આ બધા આમાં કોના કોના નામ લો, આ બધા જૂના ભાઈ બંધો. શિવાભાઈ, હું મારી સાચી શરૂઆત અમરીશભાઈ, તેથી આઈ એમ ફ્રન્ટી ગાડી, ફ્રન્ટી લઈને જાઓ, પછી રસ્તો અત્યારે કોડીનારનો બહુ ખરાબ, એ અડધેલી પાસે ફોન કરું કે ફ્રન્ટી અટકી છે, એ જ્યાં અટકી ત્યાં રહેવા જો, બીજી ગાડી આવે છે. આવી ગયા તમે? આ બેઠા બેઠા સાયલ ઉઠાડે ને બાપુ, સમાધિ લેતા એવું જ લાગે હો મારા, કૃપા શરૂ હો જાયગી, પ્રયત્ન ચાલુ રાખના. એટલે આમ ખરેખર બોલવાની ખરેખર તકલીફ છે, પણ ખોટો બાંધીને બેઠો છું, સાતીમાં થોડુંક લાગી ગયું છે, લાગે જ ખરું ને, ગાડી થોડી માં છે, એ તો બાય છે, એ ક્યારે ઠોહો મારે થોડું નક્કી છે, એ તો ગરોળી વાળા જ તે એને પોગે. એટલે ડૉક્ટરે કીધું, ધીરુભાઈએ ઘેરી આવ્યા પાસે, મને કે તમે મને ગમને તમે મને લાગે છે તમે પ્રોગ્રામમાં ગયા કે રહેવો નહીં, ઘેરે આવીને ડૉક્ટરો કહી ગયા, એ તો જવાનો જ, તમે જેમ કહો એમ. આવ્યો સૌ, એટલે કારાકર મનમાં એમ થાય, ખરું આપણે ભૂત તો નહીં હોય ને, કારણ કે એવું જ હતું તે, પણ જે સૌ આવ્યો છું, મને પોપટ અડતો, હું જ સોલે, હા, મને પોપટ અડ્યો એવું લાગ્યું, હા, ભાઈ એને ફરો છે રે ભાઈ દી. ધ્યાન આપજો શબ્દમાં, ખંડ વિપત્ની વહમી વાતો બોલા ફેરું ને નો રે ભણાય દી, ખંડ વિપત્ની, ખંડ વિપત્ની પધારો ગોળ સાહેબ, જૂના ફોરેસ્ટર અમારા, પંડવી પાતની વહમી વાતો ઓલા ફેરું ને નો ભણાય દી, જો ખમ જાણી
ગૌશાળા માતા મારતા ને ગૌશાળા બાપો બાપો એ માં ભગત બાપુની આ કવિતા મૂળ વાત કે બાવલિયો ભરોસે બેઠો છે એવી આ પવિત્ર જગ્યામાં જ્યારે આપણે બધા ભેગા થયા છીએ ઉપસ્થિત તમામ ટૂંકમાં મહેમાનો ઠીક ઠીકથી પ્રભાતભાઈ આમાં કોના કોના નામ લઉં પ્રભાતભાઈ પ્રતાપભાઈ મોગ પણ અહીં ઉપસ્થિત છે એટલે એવા તમામ વડીલો ડેર સાહેબ અમારે બેઠા સામે અમરીશભાઈના બાપુજી એ તમામ વડીલો યુવાન દોસ્તો આ બાજુ બેઠેલા તમામ ભાઈઓ પાછળ બેઠેલી મારી માતાઓ બહેનો અને જેણે આ પાછળ જે આખી સ્ટેજની રચના કરી છે એ મારો વિઠ્ઠલભાઈ ક્યાં બેઠા છે એવા વિઠ્ઠલભાઈ આપણે અમરેલીથી ગૃહ ઉદ્યોગ અમરેલી એવા વિઠ્ઠલભાઈ એમણે આ સ્ટેજની આખી એ રચના કરી છે એમણે પણ આવેલી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એટલે ટૂંકમાં એવો તમામ ડાયરો અહીંયા ઉપસ્થિત છે થોડું ઘણું હું તમારી હારે ઘણીક વાતચીત કરી એટલે આ સૂરના એ હાટું માર્યા કે આમ બોલાય કે નહીં પણ સારું અઘરું તો મયુરભાઈ પડે છે પણ મૂળ વાત એટલી કે આ બધું ભરોસે રહેવાય એમાં પંડિતના ડાપણ ન ડોળાય આમ કેમ થયું ને આમ કેમ હશે આ ફેરવા નહીં એમ ફરે નહીં થતું હોય એમ થાય ફૈબાને મૂસ્યું ઉગે તો કાકો ન કહેવાય પણ રોટલો આડો આવે એબલભાઈ આપણે ઘણીવાર નાનું આપણે નાનુભાઈ ગઢવી કહીએ ને કે આ બધું જે થવાનું હોય એ થાય એ વાત બરાબર છે પણ રોટલી ને રોટલાએ બે વિવાદ કર્યો ત્યારે રોટલીને કીધું રોટલાએ તું ભલે ગમે એટલી કૂણી હોનું પણ આખર આડો તો એ કોઈક હું રોટલો જ આવું હે અને અહીંયા હમણાં જે વાત કરી ને ફરીદાબેન કીધું કે અહીંયા અને એ વાત એ સાચી છે એક મુસલમાનની દીકરી થઈને ગાયોની વાતો કરતી હોય અને છોડો આ બધી જ્ઞાતિ તો આપણે પાડીએ છીએ ને અને હવે તો કઠણાઈ એવી છે અમુક અમુક માણસો એવા ઉપરથી આવ્યા છે ભાગલા પાડવા હિન્દુ મુસ્લિમ તો કર્યા પણ હવે એણે પ્રાણીમાં જ્ઞાત જાત કરી નાખી ગાયને હિન્દુ કરીને બકરીને મુસલમાન લે ના ગાયનું જેટલું મહત્વ છે એટલું જ બકરીનું છે માનું ધાવણ મળ્યા પછી પહેલું વહેલું કોઈ દૂધ પાતું હોય તો ગમે ત્યાંથી ગાયનું દૂધ લઈ આવે છે હમણાં જ મને શિવાભાઈ વાત કરતા હતા ગળહુંદીમાં ગાયનું દૂધ પીળવામાં આવે અને કાં અજિયા અજિયા નામ બકરી સવરા મંડપના ભજન સાંભળો તો એમાં અજિયાનું મહત્વ છે પણ હવે કોઈકે ભાગલા પાડી નાખ્યા કે ગાય છે એ હિન્દુ છે બકરી છે એ મુસલમાન છે ખજૂર છે એ મુસલમાન છે ખલેલા એ હિન્દુ છે અરે તારી ભલી થાય અરે તને યારું આ કેવા ભાગલા મીડિયા પાડવા
ટોપી મુસલમાન છે અને પાઘડી હિન્દુ છે. લે, અરે અમારો મુંજાવર સાફા બાંધે જ ભાઈ. પણ એવા ભાગલા માણસો કલરમાં ભાગલા પડ્યા. ગિરીશભાઈ, લીલો કલર મુસલમાનનો, લાલ કલર હિન્દુનો, લાલ કલર હિન્દુનો. ને એમાં હિતા દાદા ગોટાળો ગોટે કોઈ સીડ્યું હોય ને તો તરબૂચ, બહારથી લીલું ને અંદરથી લાલ, એવું હલવાનું. ગયો મારે જાવું ક્યાં, તરબૂચ ગોટાળા સીડ્યું લ્યો. પણ વાત એ છે કે આ સારા કાર્યમાં કોઈ માણસ જોડાઈ જાય, સારા ભાવમાં કોઈ માણસ જોડાઈ જાય, અને તમે સાંભળી લેજો, કોઈ પણ વસ્તુ સારા કાર્યમાં તમે જોડાવ અને ફેર ન હોય પણ રસ્તો થઈ જાય. આજ હું ખરેખર આજનો જ હું તમને પ્રસંગ કહું કે હું ઘરેથી આવ્યો ને તો મનમાં એમ રસ્તે થયું કે સારું આપણે અહીંયા 50-60 હજાર રૂપિયા આપવા, પણ ખિસ્સામાં નહોતા. તા તમને કહું બન્યું એવું કે ઉના બાજુથી ભાઈઓ આવ્યા ગાડી લઈને, અમારા પૂજાભાઈ, અમારા ખાસ નહીં વર્ષોથી પૂજાભાઈ વંશ આપણા ઉનાના ધારાસભ્ય અહીં બેઠા છે, એને જોરદાર તાળીઓથી વધાવો. અમે બે ભાઈઓ સ્કૂલે બેઠા થયા, મને હું થોડોક આવી ગયો ત્યાં સ્કૂલે, એટલે આમ મનમાં પૂજાભાઈ એમ હતું કે ચાલુ શું થશે આજે અહીંયા દેવા, પછી મોકલી દઈએ કે ટેન્શન નહોતું. તા એ દીવ બાજુથી ભાઈઓ આવ્યા, મને કે પ્રોગ્રામ રાખો છે, હું કહું લઈ જ લઈ. 25-5 ગામનું નામ તો હું ભૂલી ગયો પાછો, વણાકબારા, વણાકબારાના ભાઈઓ. એટલે મને કે તમે જે કહો એ મને કે કેટલા લેહો. એટલે પછી અમે ઓફિસમાં, પૂંજાભાઈ તમને એમ થાય કે આપણા ગુપ્તું કરવા હું વૈયા ગયા, પૂંજાભાઈ કહું તમે ક્યાંય ફળિયા બેહો આને હું ઓફિસમાં લઈ જાઉં, કારણ કે કંઠી તો બાંધવી પડે ને એકચ્યુઅલી, એને મંત્ર આપવો પડે, કાન ફૂંકવા પડે. પણ એ દિલથી જ આવ્યા હતા, મને કે તમારે જે પેમેન્ટ કેવું હોય તે. શિવાભાઈ, મેં એને 2.5 લાખ કીધા. તો મને કે બીજા તો અમને 3નું કહેતા હતા, મેં કીધું ફોનમાં 3 જ હોય, આ તો તમે રૂબરૂ આવ્યા એટલે 50,000 ઓછા. એટલે મને કે પાકું આવ્યો, મને કે 1,00,000 રૂપિયા 92. એટલે 1,00,000, મેં કીધું 92 લેતો નથી, પછી તો મેં 3 કરું ને હામે લઈ. ના 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 ના, તમારે શું લેવાના હોય એકચ્યુઅલી. પછી પૈસા એના મેં લઈ લીધા, કારણ કે મારે જરૂર હતી એટલે. પણ બાપુ, મેં એને કીધું તમે ભાગશાળી બહુ છો. મને કે કેમ, મેં કીધું 1 રૂપિયા મને નથી લાગતો આ ઘીરે પોગે, 1 રૂપિયા ગૌશાળામાં તમારા જ રૂપિયા સીધા વૈયા જાવ. એટલે જો કે મારા પેમેન્ટ મારે કાપી લે, તમે એમ ન માનતા કે ઈવડાઈ દઈ જાય એમના. પણ આયલી પૈસો ન લેવાનો હોય, અહીંયા પૈસો દેવાનો હોય. અને હું તો આ દરેક કલાકારોને કહું કે અમે કલાકારો જન્મ હોય ને તો 3 હાટું જન્મ, ગાવા ગાંડા ને ગાંઠિયા હાટું, ગાવું હાટું, આવા ગાંડા હાટું. અને હવારમાં ગમે એટલા મયુરભાઈ પ્રોગ્રામ કરીએ, હવારે ગાંઠિયા સિવાય અમારો કોઈ ધડો કરતો નથી. એટલે ગાંઠિયાના ભાવ અમે જ વધાર્યા, એ તો જોઈએ 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 જ. ગાંઠિયા અમારા કુળદેવતા જ. લે તઈ ડુંગળી અમારું દુધાણું, મરસું અમારું ઘી, આખી રાત ગાં કરીએ હવારે એ ના ઈદી. હા લે તઈ, તું વીણમાં ઘડી કા ઉડી જાય બધું, ઘડી વીણમાં મારું બાપ, તું બે જા, તું આમ સાવધાન થઈને સાંભળ. હા, સેવા કરે છે એ બધા મિત્રોને તાળીઓથી વધાવો, કેવી સેવા કરે છે. હા, કેવા ડાયા છે. હા, આવા ડાયા માણસો એના વેહવાળે હપ થઈ જાય, કારણ કે હામાવાળા જોવે કે કેટલો ચતુર છે, આવું જ ઘરે પોતું માર્યા કર છે. સેવાભાવી માણસ. એટલે પણ અહીંયા જે ગાયું છે એટલે થોડું ઘણું મારે બોલવું છે. તારી મોરાલીએ જોને મોયને, હે કાન તારી કાન, તારી મોરાલીએ જોને મોયને, ગરવો ઘેલો કીધો
નાખભાઈ નો આવતા થોડું મારે બોલવું છે. કાલે સીધો સવારમાં દ્વારકા ગયો, 6 વાગે ત્યાં પહોંચ્યો, ત્યાં સુઈ ગયા. પોગવોથું 12 વાગે દર્શન કરવા, સપન ભોગ ના દર્શન હતા, પણ જગાણું નહીં. 1 વાગે મંદિર બંધ થઈ ગયું, 1:30 વાગે તૈયાર થઈ પૂજારી લેવા આવ્યા, પણ કે તમને 2 વાર જગાડ્યા, તમે જાગ્યા નહીં, હવે હાલો મંદિરે બેહીએ. એટલે 1 વાગે મંદિર બંધ થઈ જાય, બહાર તાળા હોય. પૂજારી એના અંદરના રસ્તેથી લઈ ગયા અને 1 વાગ્યાના એટલે 1:30 વાગ્યાના એ દ્વારકાધીશની પાસે અમે બેઠા બંધ બારણે. 5 વાગે પાછા દર્શન ચાલુ થાય એટલે એ પહેલાં તો દ્વારકાધીશને હણગારવો પડે, તો એના એને એને હણગારતા હતા. મને ત્યારે એવું અંદરથી ફિલિંગ થતું હતું કે ઓલા અંગત મિત્રો હોય અને વરરાજાને તૈયાર કરતા તો બંધ બારણે કેમ રૂમમાં એને બધા હણગારતા એને લાગતું હતું, એમ કનૈયાને હણગારતા હતા સાહેબ. 5 વાગે દર્શન કર્યા, 6 વાગે ન્યાલી નીકળ્યો, પણ તમારી પાસે તમારું ભજન હોય તો તાકાત બહુ સારી થાય. અને ગમે ત્યારે કાં હાસો ખોરાક ને કાં તમારું હાસું ભજન બે જ આડું આવે. હે, પણ એ કનૈયો કેવો લાગતો હતો, તમે જો નંદ ઉપસ્થિત છે. તો પૂજ્ય બાપુ તરફથી અને વાસુરભાઈ તરફથી આપ જાહેર જનતાને 8 તારીખથી ભાગવત કથા સાંભળવા આવવા થવી મહાકાલી આશ્રમ આદેશ આશ્રમ નેમિનાથ બાપુના સાનિધ્યમાં પધારવા જાહેર જનતાને આમંત્રણ છે. એવા
મોયને ગરવો ઘેલો કીધો, એવી હરવા હાદની રે માજમ રાતની આ વાહલડી કોણે વાગાડી? એ ભગવાન કૃષ્ણએ વાહળી વગાડીને આ ધ્યાનુને ચારી 11 વર્ષ ને 52 દિવસ સુધી ભગવાન કૃષ્ણ ગોકુળમાં રોકાણા. વિચાર કરો તમે કે આ 5000 વર્ષ પહેલાની આ ઘટના પાછી યાદ કરી તો એમ લાગે કે જાણે ગઈકાલે આ ઘટના ઘટી હોય. મહેશભાઈ અને કૃષ્ણ છે 11 વર્ષ ને 52મો દિવસ રાતે અક્રૂર આવે છે. સાંભળજો આ વાત, મારે નાની વાત કરવી છે. અક્રૂર આવ્યા હરીને તે એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. અક્રૂર આવી ગયા છે, ઉતારો દેવાઈ ગયો છે અને ગામની અંદર ખબર માણસોને પડી ગઈ કે કૃષ્ણ અને બળદેવ સવારમાં મથુરા જાય છે. પણ કોઈ જશોદા નથી કહેતો. હા પણ જો વાત મારે એક જ મિનિટ વાત કરવી છે. કોઈ કોઈ માં જશોદા નથી કહેતા. શું કામ કે જશોદા થી જીરવાશે નહીં. અને બીજું કોને કેવું? બીજી એક રાધા ન કહેતા. ઘટના કેવી ઘટે છે? એ જ રાતે રાધા અને કૃષ્ણ યમુનાને કાંઠે એક સીપર છે, કાયમી સીપરે મળવાનું ઠેકાણું હતું સાહેબ કૃષ્ણ ને રાધા. રોજ કૃષ્ણ સીપર ઉપર બેઠા હોય અને રાધા નીચે બેઠા હોય અને રાધાનો ગાલ કૃષ્ણના ગોઠણ ઉપર હોય અને કૃષ્ણ વાહળી વગાડતા હોય અને યમુનાના પાણીના તરંગ સાથે કૃષ્ણની વાહળીના સૂર ભેળવાતા હોય અને રાધાની આંખમાંથી ઠમ ઠમ આહુડા પડતા હોય. પણ મહેશભાઈ આ ચિત્ર જુદું હતું. સીપર ઉપર રાધા બેઠા છે, પગ પાસે કૃષ્ણ બેઠો છે. રાધા હું કાલે જાઉં છું. હા ગોવિંદ, હું કેમ તને રોકી શકું? પણ ક્યારે મળીશ? રાધા જ્યારે મારી યાદ આવે ત્યારે આ પથ્થરે આવીને બેહી જાજે, મારા વાહળીના સૂર તને સથવારો આપશે. અને માગી લે રાધા તારે શું જોવે. હવે કલ્પના કરો જ્યારે 11 વર્ષની ઉંમર હોય, રાધા 21 વર્ષની હોય, ત્યારે રાધા એટલું કહે છે કૃષ્ણ તારી વગર જીવાશે નહીં. અને ત્યારે કૃષ્ણ કહે છે કે મારી બે પ્રિય વસ્તુ છે, એક રાધા ને બીજી આ મારી વાહળી. હે રાધા આ વાહળી હું તને દેતો જાઉં છું. સાહેબ દ્વારકામાં આવીને પછી વાહળી નથી વાગી ક્યારે. વાહળી રાધાને દઈ નીકળે છે અને અહીંયા